શ્રીમદ શ્રીમદભાગવત સ્કંત્રણ તૃતીય અધ્યાય પ્રથમ વિદુર દ્વારા પ્રશ્નો શ્લોક શ્લોકસંખ્યા ચોવીસ તતપતિવ્રજસુરાષ્ટ્રમૃધ્ય સૌવીરમત્નકુરુ જાંગલાંચ કાલે તાવદ મુના મુપેત્ય

સોવી રાજ્ય મત્સ્યાન મત્સ્ય રાજ્ય કુરુજાંગલાન પંચિમ પશ્ચિમ ભારતનું દિલ્હી પ્રદેશ સુધીનું રાજ્ય ચ અને કાલેના સમય જતા તાવત ત્યારે યમુના યમુના નદીના કિનારે ઉપેત્ય પહોંચીને તત્ર ત્યાં ઉદ્ધવમ પ્રસિદ્ધ યાદવોના એક ઉદ્ધવને ભાગવતમ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત દદર્શમ દર્શન કર્યા અનુવાદ ત્યાર પછી તેઓ સૌરાષ્ટ્ર સૌવીર મત્સ્ય જેવા અત્યંત ધનવાન રાજ્યોમાં થઈ પશ્ચિમ ભારતના કુરુજાંગલ નામે પ્રસિદ્ધ રાજ્યની યાત્રા કરી યમુના તટે પહોંચ્યા ત્યાં તેમણે ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત ઉદ્ધવજીના દર્શન થયા ભાવાર ઉત્તર પ્રદેશનો અત્યારના દિલ્હીથી મથુરા સુધીનો પ્રદેશ જેમાં હરિયાણાના ગુરગાંવ જિલ્લાનો સમાવેશ થઈ જાય છે તે સો ચોરસ માઇલનો ભૂમિખંડ સમગ્ર ભારતમાં યાત્રા માટેનું સર્વોત્તમ ધામ મનાય છે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રદેશમાં અનેકવાર ભ્રમણ કરેલું તેથી આ ભૂમિ પવિત્ર છે ભગવાન તેમના પ્રાગટ્યના સમયે તેમના મામા કંસના ઘરે મથુરામાં હતા તેમનું પાલન વૃંદાવનમાં તેમના પાલક પિતા મહારાજ નંદને ત્યાં થયું હતું હજી પણ એવા ઘણા ભક્તો છે જેઓ દિવ્ય ભાવાવેશથી યુક્ત થઈ ભગવાન કૃષ્ણને અને તેમની બાળપણની સખીઓ ગોપીઓને શોધતા વન વન ભટકે છે ભક્તોને આ ભૂમિખંડમાં કૃષ્ણના પ્રત્યેક દર્શન થતાં હોય એવું નથી પણ ભક્ત આતુરતાપૂર્વક કૃષ્ણની શોધ કરતો હોય એ તેમના પ્રત્યેક દર્શન કરવા સમાન જ છે આવું કેમ બને છે એ સમજાવી શકાય તેમ નથી પણ જે ભગવાનના સાચા ભક્તો છે તેમને આવો અનુભવ થાય છે એ હકીકત છે તાત્વિક દૃષ્ટિએ વ્યક્તિ સમજી શકે ભગવાન કૃષ્ણ અને તેમનું સ્મરણ પણ દિવ્ય આધ્યાત્મિક ભૂમિકા પર છે આથી શુદ્ધ ભક્તિ ભાવથી વૃંદાવનમાં તેમની શોધ કરવાના વિચારથી ભક્તને તેમના પ્રત્યેક દર્શન કરતાં કરતાં પણ વધુ આનંદ આવે છે બ્રહ્મસંહિતામાં પાંચ પોઈન્ટ અઠ્ઠાણમાં જણાવ્યું જણાવ્યા મુજબ સાચા ભક્તો તો પ્રત્યેક ક્ષણે તેમના પ્રત્યેક દર્શન કરતા હોય છે પ્રેમાજન ભક્તિ વિલોચને ન સંત સદૈવ હૃદયેશું વિલોક્યંતી યમ સુંદર અચિંત્ય ગુણ સ્વરૂપમ ગોવિંદ મહાદિપુરુષ તમહમ ભજામી જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના શ્યામ સુંદર શ્રી કૃષ્ણના પરમ પ્રેમમાં છે તે ભક્ત ભગવાન પ્રત્યેની તેમની ભક્તિભાવના ભક્તિભાવના અને પ્રેમને લીધે હંમેશા પોતાના હૃદયમાં તેમના દર્શન કરે છે

श्री राधा कृष्ण पादान सह श्री श्रेषाक हे कृष्णकुणा सिंधु दीनबंधो जगतपति गोपेश कांतम कांतम नमस्तुते नमस्ते तप्तकाचन गौरांगी राधे वृंदवनेश्वरी ऋषभानुसुते देवी परमामी हरिहरी वांचा कल्पतरुभ कृपा सिंधुभ्यो च पतिता नाम

ત્રિવ્રજ્ય તથા સત્વતીવ્રજ્ય સુરાષ્ટ્રમૃદ્ય સૌ વીર મત્સ્યાન કુરુ જાંગલાંચ તથા એટલે ત્યાંથી એટલે વિદુરજી શું કરે છે યાત્રા કરવા નીકળી ગયા હા જીવનનો ઉદ્દેશ્ય છે કે પચાસ વર્ષ પછી રાજાઓ મેલ છોડીને વન તરફ જતા હતા આત્મકલ્યાણ માટે અને વિદુરજીને અહીંયા જે જ લાભ મળ્યો છે દુર્યોધનની કૃપાથી દુર્યોધને કડું વચન કીધા હતા તો આપણે દરેક રીતે જોયું ગયા શ્લોકમાં જોયું સરસ્વતીના અત્યારે અગિયાર યાત્રાધામ હતા તેમના નામ છે તિત્ર ઉષ્ણા મનુ પૃથુ અગ્નિ અસિત વાયુ સુદાસ નવમું ગો દસ ગુરુ અને અગિયારમું શ્રાદ્ધ દેવ અને ત્યાં વિધુજી ગયા હતા અને શ્રાદ્ધ વિધિ કરી હતી તો આ રીતે ભક્ત હંમેશા પવિત્ર સ્થળે જાય છે અને એને ખબર છે કે હું આ ભૌતિક જગતમાં ફસાયેલો છું જન્મ મૃત્યુ જરાવ્યાધિમાં અને દાવાનળ અગ્નિમાં આ કળિયુગમાં કળીગનું પ્રધાન તત્વ અને પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ચસ્વ વધારે એટલે આપણે જીની વચ્ચે રહીએ છીએ અને એ ભક્ત નથી અભક્ત છે તો તે અમમિતીના ભાવથી એ ભક્તને પણ દરકાર કરતા નથી જેમ દુર્યોધન અભક્ત હતો અને વિદુજીને કટુવચન કહી દે છે પણ ભક્ત સમજે છે કે મારા માટે સુલભ શું છે લાભ શું છે ભગવાનની શરણ અને એ જ લાભનો આ કટુવચનનો ઉપયોગ કરીને વિદુરજી ભગવાનના ધામની યાત્રાએ નીકળી જાય અને ભક્તનો દ્રષ્ટિકોણ હોય છે અને એ જોઈ શકે છે કે આ દુખાલય અશાશ્વતમ આ દુઃખનું જગત છે એમાં સુખ શોધવાનો પ્રયાસ કરતો નથી એ હંમેશા મોકો જોઈ છે કે ક્યારેય હું ભગવાનની ભક્તિ તરફ આગળ વધું ભગવાનના ધામની યાત્રા કરું અને ભક્તોનો સંગ કરું જ્યારે અભક્તો આ સમજી શકતા નથી દુર્યોધનને એવું જ છે કે વિદુરજીને મેં કાઢી નાખ્યા મારો એક કાંટો હટી ગયો રાજ્યના શાસન કરવા માટે પણ એ પરમેનન્ટ નથી એ જાણતા નથી કે આ બધું આ જગત પરમેનન્ટ નથી શાશ્વત નથી તો એની અંદર જે પણ જીવો છે તે શાશ્વત ભોગ કરી શકતા નથી આ દુર્યુદન નથી સમજી શકતો પણ વિદુરજી સમજતા હતા કે આ બધું આ ભોગતા ભગવાન છે હું તો નિમિત્ત માત્ર છું અને મને સરસ મોકો મળ્યો એમ કરીને વિદુરજી નીકળી જાય અને આ શ્લોકમાં કઈ કઈ જગ્યાએ વિદુરજી જાય છે કયા કયા દેશમાંથી પ્રાંતમાંથી કયા કયા ભગવાનના ધામ છે કઈ કઈ મુલાકાતો કરે છે હા અને યાત્રા ધામનો શું ઉદ્દેશ્ય હોવો જોઈએ એ આ વિદુરજી જે યાત્રા કરી રહ્યા છે ધામની ભગવાનની એનાથી આપણને એક બોધ મળે છે શીખ મળે છે કે વાસ્તવિક યાત્રાનો ઉદ્દેશ્ય શું છે એમ અને અહીંયા લખ્યું છે તત્તું અતિવ્રત જય સુરાષ્ટ્રમ ત્યાંથી પણ પસાર થઈને સૌરાષ્ટ્ર રાજ્ય તરફ ગયા જ્યાં અહીંયા આપણે દ્વારકા પણ છે ભગવાન રહેલા અને અહીંયા લખે છે ત્યાર પછી તેઓ સૌરાષ્ટ્ર સૌરી મત્સ્ય જેવા અત્યંત ધનવાન રાજ્યોમાં થઈ પશ્ચિમ ભારતમાં કુરુજાંગલ નામે પ્રસિદ્ધ રાજ્યની યાત્રા કરી અને અહીંયા છે ઉત્તર પ્રદેશનો અત્યારના દિલ્હીથી મથુરા સુધીનો પ્રદેશ જેમાં હરિયાણાના ગુરગાંવ જિલ્લાનો સમાવેશ થઈ જાય એટલે આપણે જે મથુરા વૃંદાવન હિબાજીનો અને તે સો ચોરસ માઇલનું ભૂમિખંડ સમગ્ર ભારતમાં યાત્રા માટેનું સર્વત ધામ મનાય છે કારણ કે ભગવાને ત્યાં લીલા કરેલી હતી એટલે અહીંયા પ્રભુપાર લાગે કે આ સો ચોરસ માઇલનું ભૂમિખંડ સમગ્ર ભારતમાં યાત્રા માટેનું સર્વત્ર ધામ મનાય છે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રદેશમાં અનેકવાર ભ્રમણ કરેલું તેથી આ ભૂમિ પવિત્ર છે ભગવાન તેમના પ્રાગટ્યના સમયે તેમના મામા કંસના ઘરે મથુરામાં હતા તેમનું પાલન વૃંદાવનમાં તેમના પાલક પિતા મહારાજ નંદને ત્યાં થયું હતું પણ એવા પ્રેમી ભક્તો છે જે વૃંદાવનમાં રીત પ્રોપર લખે છે અને ભગવાનને શોધે જ કે અહીંયા ભગવાન હશે વૃક્ષમાં ભગવાન અહીંયા લીલા કરેલી યમુના નદીના તટે તો એ રીતે એ પ્રત્યક્ષ ભગવાનની અનુભૂતિ કરે અને બહુપાટ લખે છે કે જેઓ દિવ્ય ભાવેશથી યુક્ત થઈ ભગવાન કૃષ્ણને અને તેમની બાળપણની સખીઓ ગોપીઓને શોધતા વનમાં ભટકે છે ભક્તો ભક્તોને આ ભૂમિખંડમાં કૃષ્ણના પ્રત્યેક દર્શન થતા હોય એવું નથી પ્રત્યક્ષ દર્શન એટલે જેમ કર્મીઓ અને સહજાવૃત્તિવાળા જેમ કહે છે કે આપણા પ્રત્યક્ષ જ જેમ હું તમને જોઉં છું રીતના કૃષ્ણને હું જોઉં તો પ્રત્યેક દર્શન થયા ગણાય આ બધા આવું વિચારે પણ કળિયુગમાં સંભવ નથી અને ભક્તોનો ભાવ જે છે એ લોકો નથી સમજી શકતા અને અહીંયા લખે છે કે ભક્તોને આ ભૂમિખંડમાં કૃષ્ણના પ્રત્યેક દર્શન થતા હોય નથી પણ ભક્ત આતુરતાપૂર્વક કૃષ્ણની શોધ કરતો હોય એ તેમના પ્રત્યેક દર્શન કરવા સમાન સમાન જ છે આવું કેમ બને છે એ સમજાવી શકાય તેમ નથી કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી કર્મી પાસે જે ભક્ત જ નથી તો એને સમજાવવાનો કોઈ ફાયદો નથી ને હે એક ભક્ત જ જાણી શકે છે ને હવે ડૉક્ટર છે અને ડૉક્ટરને એન્જિનિયર જો ડૉક્ટરની ભાષા જાણતો નથી એને સમજાવવાનો પ્રયાસ કરે કે આને મેલેરિયા અને ટાઈફોઈડ જોત તો ડૉક્ટર કહેશે કે જ્યારે એને ખબર જ નથી આ એન્જિનિયર છે અને આ ડૉક્ટરનું મને જ્ઞાન આપી દે તો કેવી રીતના એ સમજે એ રીતના જ્યાં સુધી કર્મીઓ એમ સમજે છે કે પ્રત્યેક દર્શન થાય તો જ અમે સમજીએ કે ભગવાનના દર્શન થાય પણ ભગવાનના દર્શન કઈ રીતે કરવા હા શાસ્ત્રો ચક્ષુ દ્વારા એ અહીંયા પ્રૂપાત જણાવે અને ભક્ત એનો અનુભવ કરે જ્યાં જ્યાં યાત્રામાં જાય છે મથુરા વૃંદાવન હરિદ્વાર દ્વારકા તો એ પ્રત્યેક અનુભવ કરે પણ એ આપણે એને સમજાવી શકતા નથી આ આપણે નથી સમજાવી શકતા પણ ભક્તો એનો ચિંતન હા ભગવાનની લીલા જે સ્મરણ કરે હા એટલે ચિંતન દ્વારા શ્રવણ દ્વારા અને જે પણ શ્રવણ થાય છે કીર્તન થાય છે ભગવાનની જે શ્રીમદ્ ભાગવતમ શ્રીમદ્ ભગવદ્ગીરા યથારૂપ એ શ્રવણ દ્વારા આ ભગવાનનો જે શબ્દ અવતાર છે એ દ્વારા આપણે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ આ રીતે હા પણ જે ભગવાનના સાચા ભક્તો છે તેમને આવો અનુભવ થાય છે એ હકીકત છે જે સાચા ભક્તો છે ને આ અનુભવ થાય તો પ્રભુપાત આમાં લખે છે બ્રહ્મસહિતાનું ઉદાહરણ આપે પ્રેમા અંજન ચુરિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયશું વિલોકયંતી યમ સુંદર અચિંત્યમ ગુણ સ્વરૂપમ ગોવિંદ મહાદિપુરુષમ તમ હમ ભજામી જે પૂર્ણપુરુષોત્તમ ભગવાન સુંદર શ્રી કૃષ્ણના પરમ પ્રેમમાં છે એ ભક્ત ભગવાનના પ્રત્યેની તેમની ભક્તિભાવમાં અને પ્રેમની લીધે હંમેશા પોતાના હૃદયમાં તેના દર્શન કરે હંમેશા દર્શન કરે જ ભગવાનના તો આ વાસ્તવિક દર્શન છે આ દર્શનની વિધિ છે હા અને અમુક ઢોંગી ગુરુઓ સાધુઓ જે આજે લોકોને છેતરપિંડી કરી રહ્યા કે આવો અમે તમને ભગવાનના દર્શન કરાવીએ અમારી શરણમાં આવો અમારો મંત્ર લો અને અમુક સમય પછી અમે તમને ભગવાન બનાવી દઈશું તો આ શક્ય નથી અહીંયા પ્રભુપાત એ બધાને ખુલ્લા પાડે કે આ રીતે ભગવાનના દર્શન કરવા શક્ય નથી મન મના ભવો ભક્તો મધ્યાજી મામ નમસ મામે વૈશી સત્યમ તે પ્રતિજાની પ્રેરણા મારો ભક્ત મારી પૂજા કરે આ રીતે તું મારી પાસે તો આ રીતે આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ અને વાસ્તવિક યાત્રાનો ઉદ્દેશ શું છે પ્રભુપાત પ્રથમ સ્કનમાં લખે છે સ્કન પ્રથમ અધ્યાય તેરમાં માં શ્લોક સંખ્યા દસ એમાં પ્રભુપાત ભાવાતમાં લખેલ છે આખી પૃથ્વી ઉપરના યાત્રાધામો ભગવાનના શુદ્ધ ભક્તોની હાજરીને લીધે રચાતા વાતાવરણથી માનવના ભ્રષ્ટ આત્માને વિશુદ્ધ કરવા માટે છે યાત્રાધામમાં ખરેખર જે શુદ્ધ ભક્તો છે એ ધામને ધામ તો પવિત્ર છે જ પણ એ ધામને પવિત્ર બનાવે અને વાસ્તવિક આ જે શુદ્ધ ભક્તો છે તેની મુલાકાત લેવી જોઈએ જેમ અહીંયા ઉદ્ધવજી કાલેન તાવ ધમુ ધમનું કાલેન તાવ ધમુના મુપત્ય તત્રો ઉદ્ધવ ભાગવતમ દરદર્શમ હા તેમણે ભગવાન શ્રી કૃષ્ણ મહાન ભક્ત ઉદ્ધવજીના દર્શન કર્યા એટલે લા લાલિત હતા ભક્ત હંમેશા લાલાયત હોય કે જે ભગવાનના શુદ્ધ ભક્ત છે એના મુખેથી હું કંઈક સાંભળું હા ભગવાનની લીલાનું શ્રવણ કરું અને એ ઉત્સાહિત હોય છે કે ભગવાને શું કર્યું જે આપણને ખબર નથી હોતી ભગવાનની અમુક લીલાનું અને ખબર પણ હોય છે તો આ ભક્ત વારંવાર એનું શ્રવણ શુદ્ધ ભક્તના મુખેથી કરવા માટે હંમેશા આતુર હોય ઉત્સાહિત હોય તો એવી રીતે અહીંયા પ્રભુપાત લખે છે કે ભગવાનના શુદ્ધ ભક્તોની હાજરીને લીધે રચાતા વાતાવરણથી માનવના ભષ્ટ આત્માને વિશુદ્ધ કરવા માટે છે જો મનુષ્ય યાત્રાધામની મુલાકાત લે તો તેણે એ સ્થળે રહેતા શુદ્ધ ભક્તોની ભાળ મેળવવી જોઈએ તેમની પાસેથી બોધ લેવો જોઈએ આ ઉપદેશને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ અને આવી રીતે ધીમે ધીમે મુક્તિની પરમેશ્વરના ધામમાં પાછા જવાની તૈયારી કરવી જોઈએ એટલે ધામનો ઉદ્દેશ્ય છે યાત્રાનો ઉદ્દેશ્ય છે કે જ્યાં શુદ્ધ ભક્તો છે તેનો બોધ લેવો અને શું બોધ આપે છે પરિત્યજમ મામ એકમ શરણવ્રજ અમ તમામ સર્વ પાપે બ્યો મોક્ષ યશ્યામી મા શ્યુચ ન તદ ભાષ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગીર તે તદ્ધામ પરમો કે ભગવાન શ્રી કૃષ્ણની શરણ આવો અ આ જન્મમૃત્તિમાં તમે ફસાયેલા છો અને કઈ રીતે તમે ભગવાનની શરણ લઈને આ જન્મવૃત્તિમાંથી બહાર નીકળશો ને કઈ રીતે ભગવાનના પ્રેમામય ભક્તિ પ્રાપ્ત કરશો આ શુદ્ધ ભક્તો ઉપદેશ આપે જ્યાધામમાં એ એવો ઉપદેશ નથી આપતા કે તમે આવો ભગવાનના દર્શન કરો આશીર્વાદ લઈ જાઓ તમારો વેપાર ધંધો સારો ચાલે પૈસા કમાવો આ શુદ્ધ ભક્ત કોઈ દિવસ આ ઉપદેશ નથી આપતા અને જે આવો ઉપદેશ આપે છે તે વાસ્તવિક શુદ્ધ ભક્ત છે તે ભક્ત જ નથી હા કારણ કે ભોગ કરવા માટે તો ભગવાને જે આપણી ઈચ્છા હતી એ માટે તો ભગવાને જગત બનાવ્યું કે જાઓ ભોગ કરો પણ જે ભક્ત છે તે જાણી શકે છે કે અહીંયા મારે ભોગ કરવા જેવું કંઈ નથી એટલે વાસ્તવિક આ ઉદ્દેશ છે મુક્તિ પ્રાપ્ત કરવાનો વાસ્તવિક મુક્તિ છે ભગવાનના ધામમાં પાછું જવું આ ઉદ્દેશને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ અને આવી રીતે ધીમે ધીમે મુક્તિની પરમેશ્વરના ધામમાં પાછા જવાની તૈયારી કરવી જોઈએ કોઈ યાત્રાના સ્થળે જવાનો અર્થ માત્ર ગંગા કે યમુનામાં સ્નાન કરવું અને ત્યાં આવેલા મંદિરોમાં ભગવાનના દર્શન કરવા એટલું જ નથી જેમને જીવનમાં પરમેશ્વરની સેવા કરવા સિવાય અન્ય કોઈ ઈચ્છા જ નથી તેવા વિદુરના પ્રતિનિધિઓને માણસે શોધી કાઢવા જોઈએ જો હવે આ તો છે દુધરાશનો ગૃહ ત્યાગ અને અહીંયા છે વિદુર દ્વારા પ્રશ્નો એટલે ગો સ્વામી મહારાજ જે કથા કરી તો નહેમિશાનીના ઋષિ છે તે શું કરે જિજ્ઞાસા કરે કે વિદુરજી જે યાત્રા કરી તેમાં શું શું એને કહેવું અને અહીંયા પ્રભુપાત તાત્પર્યમાં લખે છે કે વિદુર જેવા મહાભાગવતનો આપણે સંગ કરવો જોઈએ તેવા વિદુરના પ્રતિનિધિત્વને માણસે શોધી કાઢવા જોઈએ તેમની સકામ કર્મ કે વહ્યાત તત્વજ્ઞાનની છાંટ સિવાયની નિર્મળ ભક્તિના લીધે ભગવાન આવા નિર્મળ ભક્તોની સાથે હંમેશા હોય છે તેઓ ખાસ તો શ્રવણ કીર્તનની પદ્ધતિ દ્વારા ભગવાનની ખરેખરી સેવામાં હોય છે શુદ્ધ ભક્તો અધિકાર વિદ્વાનો પાસેથી કથા શ્રવણ કરે છે અને ભગવાનના ગૌરવનું કીર્તન ગાન અને લેખન કરે છે મહામુનિ વ્યાસદેવે નારદજી પાસેથી કથા શ્રવણ કર્યું હતું અને પછી તેમણે લેખનમાં કીર્તન કર્યું હતું સુખદેવ ગોસ્વામીએ તેમના પિતાજી પાસેથી અધ્યયન કર્યું હતું અને તેમણે મહારાજ પરીક્ષિત સમક્ષ તેનું વર્ણન કર્યું હતું શ્રીમદ્ ભાગવતમની આ રીત છે વાસ્તવિક રીત છે પરંપરા દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરું અને શુદ્ધ ભક્તોનો સંગ કરો અને યાત્રામાં પણ આપણે જોઈએ છીએ સળગોસ્વામીના મંદિરો વૃંદાની શોધ સળગોસ્વામીએ કરી ખબર જ નહીં હતી અને આપણે એટલું મોટું આધ્યાત્મિક લાભ આપ્યો પ્રભુપાદે નગર આપણે તો ક્યાં પડેલા હતા હું બ્રાહ્મણ કુટુંબમાં જન્મ પણ ખાલી આ મારા પિતાશ્રી પેલું ફૂં કહે ગોપાલ કે વિષ્ણુની પૂજા કરાવતા તમારી પાસે અમને જનો આપે ને પછી એ પૂજા કરીએ અમે અભિષેક કરીએ પછી જ અમને ખાવા મળે ત્યાં છે એ નહીં મળે એમ પણ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એ તો પણ અમને ખબર નહીં હતી એમ એમને કહેતા હતા કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે પણ વાસ્તવિક તત્વજ્ઞાન રીતે કઈ રીતે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તે હું નહીં જાણતો હતો કે સર્વપરી છે એમ સર્વપરી છે પણ કઈ રીતે સર્વપરી ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાધિરાધિર ગોવિંદ સરળ અને આ ઇસ્કોનમાં આવ્યા પછી ઈસ્કોન જોઈન કર્યા પછી ભક્તોના સંઘ દ્વારા પ્રભુપાદની કૃપા દ્વારા આ પ્રભુપાદના જે લખેલા દિવ્ય ગ્રંથ છે એના દ્વારા આપણે જાણી શકીએ કે વાસ્તવિક ભગવાન કોણ છે મુક્તિદાતા કોણ છે ધામનું શું મહત્ત્વ છે ભક્તોનું શું મહત્ત્વ છે ભગવાન કોણ છે દેવી દેવતા કોણ છે એ ગુરુની શરણ વગર અને પરંપરામાં આશ્રય લીધા વગર આપણે જાણી શકતા નથી નગર આપણે આપણું મનુષ્ય જીવન શું કરે છે વ્યર્થ ગવાઈ દઈએ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જે છે આજે વિદુર જે વિદુરજી જે છે મનુષ્ય દેહનો વાસ્તવિક ઉદ્દેશ્ય આપણને સમજાવી દે ખાવું પીવું મોજ કરું આહાર નીન્દ્રાભાઈ મેંચું ને છે સામાન્ય પશુનો એ નથી મનુષ્ય જીવન એ જ છે કે આ યાત્રાનો વાસ્તવિક આપણે લાહો લેવો જોઈએ અને ભગવાનનું નામ શ્રવણ કીર્તન દ્વારા આપણે ભગવાનના દર્શન કરવા જોઈએ પ્રભુપાદ આમાં ત્રીજો સ્કન પ્રથમ અધ્યાય અને સત્તરના શ્લોકમાં પ્રભુપાત તાત્પર્યમાં લખે જ ભૂમિ પર સમગ્ર દેશમાં અને હજારો તીર્થોધામ આવેલા છે પરંપરાગત રિવાજ મુજબ વર્ષ દરમિયાન સામાન્ય મનુષ્ય બધા પવિત્ર ધામોની યાત્રા કરતો હોય છે જ્યાં પ્રભુનું પ્રતિનિધિત્વ કરતી અર્ચા મૂર્તિ હોય છે તેવા કેટલાક યાત્રા રામો આ પ્રમાણે છે જે અહીંયા આપેલા જ એટલે વાસ્તવિક આ જે યાત્રા છે તે બધ જીવોને ભગવાનની શરણ તરફ લઈ જાય અનાયાસ પણ જે બધ જીવ છે કર્મી છે સહેજ્યાવૃત્તિવાળા છે જે નાસ્તિકો પણ છે અને કદાચ ભગવાનના ધામમાં ફરવા પણ જાય એની ઈચ્છા નથી હોતી પણ પરિવારમાં કોઈ એવો સદસ્ય હોય છે કે મારે જવું છે અને એને લઈ જવા માટે એ સાથે જાય જો ભગવાન કેટલા દયાળુ છે કે જે ભગવાનથી એનું વિસ્મરણ થઈ ગયું છે હા તેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શું કરે છે એના ઘરમાં કોઈ ભક્ત શું કરે છે એને જન્મ આપે છે જે રીતના હિરેણ્ય કશીપુ હતો તો પ્રહલાદ મહારાજને જન્મ આપ્યો એનો ઉદ્ધાર કરવા માટે એ રીતના બધ જીવ જે છે અને ભગવાનથી વિસ્મરણ થઈ ગયું તો જે ભક્તિમાં માનતો નથી ભગવાનને નથી માનતો અમે આ સેમિનારમાં મેમ્બર બનાવી ગયા હતા તો એને અમારો વાર્તાલાપ થયો વીસ પચીસ મિનિટનો રાજ રેસિડેન્સી આ શશિકાંતભાઈના એપાર્ટમેન્ટમાં હું મારા મા બાપને જ ભગવાન માનું એનાથી વિશેષ કંઈ ભગવાન માનતો નથી હા અને અમારી વાર્તાલાપ થઈ શાસ્ત્રો પ્રમાણે મૂળ કે ઠીક છે તમે તમારા મા બાપને ભગવાન માનો છે એમ પણ શાસ્ત્ર એવું નથી કહેતું મૂળ કે તમારા મારા બુઢા છે રોગી છે રોગ થશે બુઢાપા થશે અને શરીર ત્યાગી દેશે તો ભગવાન તો મેળવ્યું કે નથી નહીં ભગવાન તો મેળવ્યું કે અનાદિકાળી અને પર ઈશ્વર પરમ કૃષ્ણ એ કોઈ દિવસ બુઢા નથી થતા એને રોગ નથી થતો તો તમારા મા બાપ ભગવાન કેવી રીતે નથી અને તમે એની પાછળ પાછા તર્પણ કરશો અને પિતૃ તર્પણ કરશો એટલે બ્રાહ્મણનો સલાહ લેશો અને ત્યાં તમે દેવી દેવતાની સ્થાપના કરશો અને પિંડા ઇત્યાદિ કરશો તો જ્યારે એ જ ભગવાન છે તો પછી તમે બ્રાહ્મણને કેમ બોલાવશો પછી પિતૃ સાથ કેમ કરશો એનો મતલબ તમારા મા બાપ ભગવાન નથી જો ભગવાન હોય તો તમારું વિધીકરણની જરૂર શું કામ છે એ એક્સેપ્ટ કરે છે પણ એ સ્વીકારતા નથી પણ એના ઘરમાં એના મા બાપ પુણ્યશાળી હોય છે એના બાપા પુણ્યશાળી હતા કે ના એમ કે ભગવાન કૃષ્ણ ભગવાન જે ભલે આ કહેતા હોય એમ તો એવા જે મા બાપ છે અને એ જ્યારે એમ કહે છે કે મારે વૃંદાવન મથુરા જવું છે ત્યારે આવા જે ભગવાનને નહીં માનનારાઓ પણ મા બાપને માનનારા હોય છે એ મા બાપની ઈચ્છા પૂરી કરવા માટે એ એની સાથે શું જાય છે મથુરા વૃંદાવન જાય અને એ રીતે ત્યાં ભગવાનના દર્શન કરવાથી ભગવાનના ધામમાં થોડો પણ વાસ કરવાથી ભગવાન એની શું કરે છે ચેતના શુદ્ધ કરે છે થોડી અને એ રીતે ધીરે ધીરે એ શું કરે છે ભગવાનની શરણમાં આવે સાધુ સંઘ દ્વારા જો આ ભગવાન કેવી વ્યવસ્થા કરે પણ એ લોકો સમજતા નથી આ ભગવાન કેટલા દયાળુ આ રીતે ભગવાન દરેક રીતે દરેક જીવને એની પાસે બોલાવવા માગે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનમાન માન પ્રબંધ અંતે વાસુદેવસરોમિતિ સમાત્મા સદુર્લભ એટલે એના જન્મો હજી બાકી છે પણ ધીરે ધીરે કૃષ્ણની શરણમાં આવશે પણ જે ડાયરેક્ટ કૃષ્ણની શરણમાં છે હં સીધા ભગવાનની શરણમાં છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં હં તે કેટલા ભાગ્યશાળી દરેક ભક્ત જે ભગવાનને ભોગ લગાવીને ખાય છે ભગવાનને સરસ્વ માને છે એ કોઈ સાધારણ મનુષ્ય નથી પણ આપણે સાધારણ છે કઈ માટે કારણ કે આ ભૌતિક જાતમાં છે અને આપણે ભોગ કરવાની વૃત્તિથી આપણે હજી ભક્તિથી દૂર છે પણ જ્યાં સુધી આપણે અત્યારે અહીંયા આપણે બેસેલા છે ને ભાગવતમ શ્રવણ કરી રહ્યા છે કોઈ ભોગ બનાવી રહ્યા છે ત્યાં સુધી આપણી માયાથી દૂર જાય જેવાથી આપણે અહીંયાથી નીકળશું એટલે આપણે માયાના પંજામાં ફસાઈ જાય તરત જ પણ જો આપણે ત્યાં શ્રવણ કરીશું સ્મરણ કરીશું ભગવાનનું હા દરેક જગ્યાએ કોઈ ઓફિસમાં હોય હોઈએ કામ ધંધા પર હોઈએ કે ઘરમાં ગૃહ કામ કરતા હોય કે ઇત્યાદિ જે પણ હોય તો આપણે માયાથી દૂર રહેશું પણ જે આપણને સ્મરણ થવું જોઈએ કે હું ભગવાનની સેવાથી દૂર છું ને વધારે સમય હું આ માયામાં આપી રહ્યો છું તો માયામાં છે આપણને રિયલાઇઝ પણ થાય અને આ જ માયા આપણને ભગવાનથી દૂર કરે એટલે જ પ્રભુપાત કહે છે કે મોર્નિંગ શેડ્યુલ આપણે એટેન્ડ કર્યું છે જેથી કરીને આ બધા જે વિચારો છે અનિષ્ટ પ્રભાવો છે તે આપણાથી દૂર રહે લોકો ક્લાસ ચલાવે છે અર્જાગ્રત મન જાગ્રત મન હા કે તમે તમારા મનને આંકો આવા એને દ્રશ્ય આપો કે તમારી મેં મહેલ છે હા આવા બધા ક્લાસ ચલા અને અહીંયા પ્રભુપાદે આપણને મોર્નિંગ શુડ્યુલ આપી દીધું છે જેમાં જાગ્રત મન બંને કામ કરે છે હા ભક્તો સુધા સુધા પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરેલું મન ઓલરેડી નથી માનતું છતાં પણ એને અહીંયા હરે કૃષ્ણમાં પરવું પડે તો આનાથી વિશેષ વિજ્ઞાન કયું હોવાનું હા આનાથી વિશેષ સાયન્સ કેવું હોવાનું કે ઉઠતા બેઠતા તમને ભગવાનનું સ્મરણ કરાવે બ્રહ્મ મુહૂર્તમાં અને બ્રહ્મ મુહૂર્તનો એવો સમય છે કે જેનો ઉપયોગ આપણે કરી લીવો છે જેમ ચાણક્ય પંડિત કહે છે કે કરોડો સોનામ ખરદતા એક ક્ષણ પાસી આવશે નહીં એ રીતના આ જે બ્રહ્મ મુહૂર્ત છે તે આજનું જે બ્રહ્મ મુહૂર્ત છે તે આવતીકાલે પાછું નથી આવવાનું એ આપણે ખોઈ નાખ્યું તો એનો લાભ અવશ્ય લેવો જોઈએ તમને એમ કહે કે સવારના ચારથી પાંચમાં તમને અહીંયા પાંચસો ગ્રામ સોનું ફ્રીમાં મળશે હં તો બધું કામ છોડીને બધા ત્યાં જશે હં વાસ્તવિક જે ભગવાનની શરણમાં છે તે કે આ મારે માટે કામનું નથી બધાને જવા દે અને કહે લેવા પણ જશે તો કે હું આ લઈને કૃષ્ણની સેવામાં સમર્પિત કરીશ જેથી કરીને હું પ્રચાર કરીશ તો એ વસ્તુ અલગ છે પણ છતાં પણ લોકો ભગવાનને છોડીને એ લેવા જશે પણ જે જન્મ મૃત્યુમાંથી કાઢે છે જે ભગવાનના ધામમાં લઈ જાય છે જ્યાં પારસમણી છે હા પારસમણી કે જે લોખંડને લગાડે તો સોનું થઈ જાય હા અને કરોડો લક્ષ્મી ભગવાનની સેવા કરે જ્યાં શરીર છોડે પછી આપણે ત્યાં જઈ શકીએ ભગવાનની શરણ લઈને એનું રિયલાઇઝ કોઈને નથી થતું પણ આ બાજુ એમ છે કે અહીંયા ફ્રીમાં સોનું મળે તો ત્યાં તરત લોકો ભાગશે આ છે માયાનો પ્રભાવ આ માયા આપણને આ રીતે લોભે અને આપણે માયામાં ઘરસાયા કરીએ માયા આપણને લાટ માર્યા કરે તો વાસ્તવિક ઉદ્દેશ્ય છે કે આ ધામની યાત્રા તીર્થની યાત્રા અને સાધુ સંઘ દ્વારા આપણે આ સમજી શકીએ છીએ અને આપણે જેટલો સાધુ સંઘ કરીએ છીએ જેટલું હરિનામ જપ આપણે હૃદયથી કરીએ ગંભીરતાથી કરીએ શ્રવણ ગંભીરતાથી કરીએ છીએ પ્રભુપાદના પ્રવચનો ગુરુના પ્રવચનો હૃદયથી આપણે સાંભળી સમય આપીએ છીએ તો આપણે આનાથી દૂર રહેશું આપણે વાસ્તવિક આપણને ખબર પડશે કે આ આપણા માટે કંઈ કામનું નથી આ ખાલી આપણને જીવન જીવવા માટે આપણે વ્યતીત કરવા માટે આનો આપણે સહારો લેવાનો બાકી બધું જ ભોગતા કૃષ્ણ છે બાકી આપણે ગમે એટલી મહેનત કરીશું જેટલું પણ વસાયેલું છે તેનો ભોગ કોણ કરશે પાછળવાળા કરશે જો ભક્તની હશે તો એ કૃષ્ણની શરણમાં પણ નહીં વાપરશે અને એની પાછળ જે આપણે મહેનત કરી કૃષ્ણનું વિસ્મરણ કરીને કૃષ્ણની સેવા છોડીને આ બાજુ માયાની સેવા કરીને આપણને કોઈ લાભ મળવાનો નથી મોટા મોટો લાભ છે ભગવાન કૃષ્ણનું શરણ અને ભક્તોનો સંગ અને આ સૌરાષ્ટ્ર એમાં સુરત આમાં પ્રભુપાટ લખે છે આ શ્લોકમાં કે આગળના શ્લોકમાં હિન્દીમાં લખ્યું છે ગુજરાતીમાંનો ઉલ્લેખ નથી કર્યો પણ સૌરાષ્ટ્રમ તો એ હિન્દીની અહીં તાત્પર્યમાં લખ્યું કે સુરત હે એ સુરાષ્ટ્ર છે પણ જે તાત્પર્ય છે ને પ્રભુ પ્રભુજી એ તાત્પર્યમાં ભાવાર્થમાં પ્રભુપાતે સુરતનો એમાં ઉલ્લેખ કરેલો છે હે હા હિન્દીમાં જો નહીં પ્રભુજી હિન્દી લાવી એમાં એટલે કે બહુ ધન ધનીનું જે રાજ્ય કહેવાય ત્યાં સુરત છે એવું લખે જ પ્રભુભાઈ

જે પણ સેવા કરીએ છીએ તે હજી આપણી સેવા ભગવાનના સ્મરણ દ્વારા થાય શ્રવણ દ્વારા થાય હંમેશા ભગવાનના ચિંતન દ્વારા થાય હવે વ્યાસ પૂજા થશે તો મને એમ થાય કે હજી હું એવું રિયલાઇઝ કરું કે ધામમાં એક ક્ષણ માટે પણ ભગવાનનું સ્મરણ વિસ્મરણ મને ન થાય આ વિદુરજી કેટલું એ મોટો ઉદ્દેશ્ય આપે છે આપણને આ છે પ્રભુજી આ નહીં હશે કંઈ નહીં એની વચ્ચે હોય તે પણ હા સ્કન તૃતીય હા હા પછી જોઈ લેશું તો આ રીતે આપણો ઉદ્દેશ્ય એવો જોઈએ યાત્રાધામનો ભગવાનનું શ્રવણ કરવાનો કીર્તન કરવાનો ભગવાનના દર્શન કરવાનો અને એ રીતે આપણે ધીરે ધીરે ભગવાનની પ્રેમાય ભક્તિ તરફ આગળ વધીશું હા પણ જ્યાં સુધી આપણે સમય કૃષ્ણને વધારે નહીં આપીશું ભગવાનની સેવામાં ત્યાં સુધી સંભવ નથી કે આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધી શકીશું એટલે એક અગ્નિનું કુંડાળું છે એની વચ્ચે આપણે છીએ અને આપણે શીતળતાની આશા રાખીએ છીએ એ સંભવ નથી એટલે અગ્નિના કુંડાળામાંથી આપણે બહાર નીકળવું જ પડશે તો જ આપણે શીતલતાનો અનુભવ કરી શકીએ એમ આપણે આ સંસારમાં ફસાણા છે અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને શુદ્ધ ભક્તિની આશા રાખી ગયા પણ જ્યાં સુધી આપણે પૂરો સમય એક એક સ્ટેપ પ્રભુપાદે આપેલા પહેલાં તો આપણે મોર્નિંગ શેડ્યુલ ભાગવતમ ક્લાસ જે છે તે આપણે રેગ્યુલર કરીશું પછી આનો આપણને ધીરે ધીરે સ્વાદ અનુભવ આવશે પછી આપણે એની સેવા કરી નહીં રહી શકીશું હા બોલો પ્રભુ સેવા બોલો પ્રભુજી સેવા અને કઈ રીતે આપણે ભગવાન પ્રસન્ન થાય કઈ રીતે આને પ્રચારને આગળ વધારો કઈ રીતના સેન્ટરને આગળ વધો કઈ રીતના બધ જીવને ભગવાનની શરણમાં લાવવા કઈ રીતના માયાજનો સફાય કરો હં આ ભક્તોને ભગ બનાવવા હં નાસ્તિકોને ભગવાનની શરણમાં લાવવા એ જ આપણો ઉદ્દેશ્ય છે જીવે દયા એટલે આ જીવે દયા જીવનો દયાનો ઉદ્દેશ્ય છે કે જીવને ભગવાનની શરણમાં લાવો હરે કૃષ્ણ ભાગવતમ શ્રીમદ્ભાગવત જય શિલપ્રૌપાલદકી જ વાંછ કલ્પ્ય કૃપા સિંધુભ્યો ચાવણીભ્યો વૈષ્ણવ્ય નમો નૈષ્ણ